દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયાથી હાલમાં સમાચાર મળી રહ્યા છે કે ખંભાળિયાના મામલતદાર રજા પર ઉતર્યા છે. છેલ્લા 4 માસથી પગાર ન આપતા રજા પર ઉતર્યા હોવાનું બહાર આવ્યું છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના 2 સરકારી કચેરીના અધિકારીઓ સામસામે આવી ગયા છે ત્યારે ખંભાળિયાના મામલતદારે આરોપ લગાવ્યા છે કે ટ્રેઝરી અધિકારીઓ ફરજમાં રૂકાવટ કરી રહ્યા છે. ખંભાળિયાના મામલતદારે જણાવ્યું હતું કે ગત ચૂંટણીમાં જિલ્લા ટ્રેઝરીના કર્મચારીઓનો ઓર્ડર કરવામાં આવેલ તે રદ કરવામાં આવ્યો છે. ખંભાળિયાના મામલતદાર દ્વારા વધુમાં જણાવવામાં આવ્યું છે કે જિલ્લા તિજોરી અધિકાર દ્વારા મારો પગાર કરવામાં આવ્યો નથી. મામલતદારના ફેબ્રુઆરી માસથી બિલોમાં થતી ક્ષતિ કાઢી અને છેલ્લા 4 માસથી પગાર રોકી દેવામાં આવવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. જિલ્લા તિજોરી અધિકારી દ્વારા છેલ્લા 4 માસથી પગાર નથી કર્યો તેથી મામલતદાર દ્વારા આરોપ લગાડવામાં આવ્યા છે.